નક્કી કર્યું દેવો હોય કે ભાઈ આપણા માટે દ એટલે દમણ છે. શિયાળાની હુંફાળી ઠંડીમાં બે ત્રણ વખત જય શ્રી કૃષ્ણ બોલીએ તો ઈશ્વરની હૂંફ આપણને પ્રાપ્ત થાય. પૂજ્ય બાપુ આજે અમદાવાદ છે, પણ આ પરિસરમાં એમની હાજરી આપણે સૌ સતત અનુભવી શકીએ છીએ. એમને હું મારા પ્રણામ કરું છું. આમ તો મારા અંગત મિત્ર અને પૂજ્ય ભાઈશ્રીના બહુ જ નજીકના શિષ્ય આદરણીય શ્રી શ્યામભાઈ જ્યારે વ્યાસપીઠ ઉપર હોય ત્યારે મને વ્યાસપીઠની બાજુમાં સ્થાન મળે એ મારા માટે બહુ ધન્ય અવસર છે, એટલે હું શ્યામભાઈને પણ પ્રણામ કરું છું. આ સૌને એકત્ર કરવાનું જે બીડું ઝડપ્યું છે એ આદ્રોજા પરિવારના રાઈટ ફ્રોમ એ ટુ ઝેડ સૌને આપણા સૌ વતી હું સાદર વંદન કરું છું. કારણ પ્રિય શ્યામભાઈને ખ્યાલ છે કે એક એવો શ્લોક છે જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શબ્દ એવો નથી કે જે મંત્ર ન બની શકે, અને એમાં છેલ્લે એમ કહ્યું છે કે આ બધું થઈ શકે પણ યોજક તત્ર દુર્લભ. આ બધું યોજના કરનારા બહુ દુર્લભ છે. એમાં પણ આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે આઈપીએલની વચ્ચે ઘેરાયેલા હોઈએ, આપણા ક્રિકેટરો વેચાતા હોય, ચારે બાજુ કોરોના ક્યારે આવશે ને શું કરશે એના પ્રશ્નો હોય, એ વખતે આટલો સુંદર માહોલ સર્જવાનું જેમને સૂજ્યું છે તે આદ્રોજા પરિવાર આપણા સૌ માટે એક અહોભાગ્ય લઈને આવ્યો છે એવું મારું માનવું છે, માટે હું એમને વંદન કરું છું. હું અહીંયા આવ્યો છું એટલે આવું નથી કહેતો, કારણ કે હું તો આમ ઘણી જગ્યાએ જાઉં છું, પણ આ આયોજન એવા પ્રકારનું આયોજન છે કે જેના આમંત્રણથી લઈને છેક આ મોરપિચ્છ લગાડવા સુધીની કાળજી લઈને આખું આયોજન થયું છે. સામાન્ય રીતે હું આ ખભે શાલ રાખવા ટેવાયેલો છું, આજે હું પહેલી વાર આ ખભે શાલ રાખીને ઊભો છું, એટલા માટે કે આ મોરપિચ્છ દબાઈ ન જાય. કેમેરામાં આવે તો એ મોરપિચ્છ આવવું જોઈએ એટલો ભાવ મને અંદરથી જન્મ્યો છે, એટલા માટે હું એનો ખાસ ઉલ્લેખ કરું છું. મોરપિચ્છ છે એનો મહત્વ શું છે એ તો શ્યામભાઈ કહી શકે, મને ને તમને ખ્યાલ છે કે પૂર્ણ વિકારયુક્ત સમયની અંદર નિર્વિકાર રહેવા માટેનું કોઈ પ્રતિક હોય તો એ મોરપિચ્છ છે. જેમણે પોતાના મુગટમાં ધારણ કર્યું અને મુગટમાં ધારણ કરીને એણે વર્ષો સુધી સંદેશ આપ્યો કે તમે ભલે મારી સાથે અનેક ગોપીઓના રાસને જોડો પણ હું અંતે તો આ મોરપિચ્છ છું. એટલા માટે આટલી ઝીણી જેણે વ્યવસ્થા કરી છે એ આદ્રોજા પરિવાર ખરેખર આપણને ધન્યતા બક્ષે એવા આયોજન માટે જવાબદાર છે. મને અહીંયા સુધી લઈ આવનાર મારા પરમ મિત્ર શ્રી મુકેશભાઈ દોશીનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આભાર દર્શન પહેલે એટલા માટે કર્યું કે પછી એકવાર વાત શરૂ કરીશ તો વચ્ચે ભૂલી ના જવાય. જેમ યોજક તત્ર દુર્લભ, એમ આભાર માનવામાં બહુ દુર્લભ હોઈએ છીએ આપણે. આપણે કોઈનો કોઈ વાંક હોય તો તડપ દેખાડી દેતા હોઈએ છીએ, પણ સારું હોય તો બોલવામાં થોડો સમય લગાડીએ છીએ. એટલા માટે થઈને હું મારી વાત શ્યામભાઈ શરૂ કરું ત્યારે આ સાત દિવસના જ્ઞાન યજ્ઞમાં આપણે શ્રીમદ ભાગવતની વાત કરી રહ્યા છીએ ત્યારે મેં જે આદ્રોજા પરિવારની વાત કરી એવા વિશિષ્ટ માનવોને આવું કરવાનું કેમ સૂઝતું હશે એ મને પ્રશ્ન થયો. ઘણા બધા પરિવારો છે, સુખી સંપન્ન લોકો છે, કરોડોપતિઓ છે, અબજોપતિઓ છે, જેઓ પોતાના મહેલ જેવડા મકાનો બનાવે છે, જેઓ પોતાની પત્નીઓને મોંઘામાં મોટી મોંઘી દરિયામાં રહી શકાય એવી બોટ
અર્પણ કરે છે, જેઓ 60-60 કરોડ રૂપિયાની યોજનાઓ ડિક્લેર કરે છે, પણ એમની પાસેથી તમે આવા કોઈ આયોજનો થયા હોય એવું સાંભળતા નથી. તો આ પરિવારને આવું કેમ સૂજ્યું હશે એનું સુંદર મજાનું ઉદાહરણ ઉપનિષદમાં ટાંક્યું છે, એનાથી હું મારી વાતની શરૂઆત કરું. મને ને તમને ખ્યાલ છે કે ત્રણ એવા વ્યક્તિત્વો છે કે જેની આપણે ચર્ચા કરીએ છીએ, દેવની કરીએ છીએ, દાનવની કરીએ છીએ અને પછી માનવની કરીએ છીએ. તો આ દેવ, દાનવ અને માનવ એ ત્રણેયને એક એક કામ વરદાનમાં મળ્યું છે. વરદાનમાં મળ્યું એટલે ત્રણે જણા મૂંઝાયા હતા, ત્રણે આત્મમંથન કરતા હતા. એ સમય હતો જ્યારે આત્મમંથન કરવું એ સમયાંતરે જરૂરી હતું, અને એ લોકોએ આત્મમંથન કરતા કરતા વિચાર્યું કે ચાલો કોઈની પાસે જઈએ અને કહીએ કે તમે અમને આદેશ કરો, ઉપદેશ એવો આપો કે જે અમે જીવનભર નિભાવીએ. તો દેવ, દાનવ અને માનવ આ ઉપનિષદની કથા છે. પ્રજાપતિ પાસે ગયા, ધ્યાનમાં લીન હતા, અને ધ્યાનમાં લીન હતા ત્યાં જઈને ત્રણેય જણા બેઠા અને જઈને રાહ જોતા હતા કે ક્યારે આંખ ખોલે અને આપણે આપણી વાત કરીએ. એ સમયમાં એવા વ્યક્તિત્વ હતા કે જે ધ્યાનમાંથી કોઈના આવવાથી ચલિત થતા નહોતા. અત્યારના વ્યક્તિત્વ કોઈ પણ આવે તો પોતાની આંખ ગમે ત્યારે ખોલી નાખતા હોય છે, અને એટલા માટે થાય છે એવું કે એનો જેટલી અસર પડવી જોઈએ એટલી અસર પડતી નથી. પણ પ્રજાપતિ તો ધ્યાનમાં લીન હતા અને એની સામે આવીને ત્રણેય જણા બેઠા, અચાનક એની આંખ ખુલી. આંખ ખુલીને ત્રણેય કહ્યું કે અમે આપની પાસે આવ્યા છીએ, અમારા જીવનને અમારે હવે કેમ ચલાવવું એના માટે આપનો ઉપદેશ લેવા આવ્યા છીએ. ત્રણેયને ખબર હતી કે આપણી મર્યાદાઓ શું છે. પ્રજાપતિએ પૂછ્યું નહીં, કારણ કે તો જાણતા હતા, એમની પાસે તો દીર્ઘ દૃષ્ટિ હતી. એટલે એમણે આંખ પાછી જરીક વાર માટે ખોલી અને એક અક્ષરનું ઉચ્ચારણ કર્યું, અને એ અક્ષર બોલીને આંખ બંધ કરી દીધી. એ અક્ષર હતો ડ. એમણે કહ્યું ડ, બસ, પછી આંખ બંધ. હવે આ ત્રણેયને પ્રશ્ન થયો કે ત્રણેયને એક જ સરખું કામ સોંપ્યું છે તો આ ડ નો અર્થ શું. એટલે મથામણમાં પડ્યા કે ભાઈ આપણે જ નક્કી કરવું પડશે કે દ એટલે શું. તો દેવ લોકોએ વિચાર કર્યો, પછી દાનવે વિચાર કર્યો, પછી માનવે વિચાર કર્યો, અને કેટલાક સ્થળ એવા હોય છે શ્યામભાઈ કે જ્યાં તમને અંદર જે ખોટું હોય ને એ બહાર આવી જાય. દાખલા તરીકે આ 7 દિવસના જ્ઞાન યજ્ઞમાં ઘણાને પોતાના જીવનમાં કરેલા સૂક્ષ્મ સૂક્ષ્મ પાપો યાદ આવશે અને એનું તર્પણ કદાચ આ 7 દિવસ દરમિયાન એ કરશે. એવી રીતે દેવ છે પોતાની મેળે બોલ્યા કે અમે દેવ ખરા, પણ અમે કામી બહુ, કામ વાસનાથી ઠાસો ઠાસ ભરેલા છીએ. એટલે અમારા માટે દેવ જે દ શબ્દ કયો પ્રજાપતિએ, એનો અર્થ એવો કે તમે તમારા કામનું દમન કરો. અમારા માટે દ એટલે દમન, શેનું? કામ વિલાસનું. આપણે ખ્યાલ છે દેવો હોય એટલે શુદ્ધ હોય એવું માનવાની ખબર જરૂર નથી. આપણને ઇન્દ્રદેવની આપણી ઓળખાણ છે, જેના આધારે આપણે બહુ ટકેલા છીએ, પણ એ ઘણી વખત નાની વાતમાં લપસી પડેલા છે. તો એણે નક્કી કર્યું દેવોએ કે ભાઈ આપણા માટે દ એટલે દમન, શેનું? કામ વાસનાનું. પછી વારો આવ્યો દાનવોનો. તો દાનવે કીધું કે અમારા કિસ્સામાં એવું છે કે અમે બહુ ક્રોધી છીએ, અમે બહુ કાતિલ છીએ, વાતે વાતે અમે કતલ કરી શકીએ એમ છીએ. તો અમારા માટે દનો અર્થ છે દયા કરો. દેવો માટે દ એટલે દમન, અને દાનવો માટે દ એટલે દયા. હવે વારો આવ્યો માનવનો. આપને ખ્યાલ છે કે માનવ ઝડપથી કંઈ બોલે નહીં, એવું બોલે કે જે કોઈને સંભળાય એવું તો બોલે જ નહીં. એટલે મનમાં એ ગણગણવા લાગ્યો.
ગણગણતા ગણગણતા બાકીનાએ કીધું કે અમે જાહેરમાં કહી દીધું તો તું એ કહી દે ને ભાઈ, શું પ્રોબ્લેમ છે? એટલે માનવે થોડા સંકોચ સાથે કહ્યું કે અમે બહુ લોભી છીએ, અમે અમારું તો લઈ લઈએ પણ કોઈનું પણ મળતું હોય તો જૂઠવી જ લઈએ એવા છીએ. મહાત્મા ગાંધીએ કહ્યું હતું, શ્યામભાઈ આપને ખ્યાલ છે, દેર ઇઝ ઇનફ ઓન ધ અર્થ ટુ રીચ ઓર ટુ ફૂલફિલ ધ નીડ ઓફ એવરી વન, બટ દેર ઇઝ નોટ ઇનફ ઓન ધ અર્થ ટુ ફૂલફિલ ધ ગ્રીડ ઓફ એની વન. નીડ એટલે જરૂરિયાત અને ગ્રીડ એટલે લોભ. ઈશ્વરે એટલું બધું બનાવ્યું છે કે આપણી જરૂરિયાત બધી સંતોષી શકે એમ છે, પણ આપણો લોભ લઈ લઉં એ સંતોષી શકે એટલું બનાવ્યું નથી. એટલે માનવે કહ્યું કે અમે ભાઈ એટલા બધા બીજાનું પણ લઈ લઈએ એવા માણસો છીએ, એટલે અમારા માટે ખરેખર દાનનો અર્થ દાન કરો એવો હોવો જોઈએ.